સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ પાસે ડીઝલ ભરેલ ટેન્કરની પાછળ ટ્રક ઘૂસી જતા ડીઝલ ટેન્કરમાં પંચર પડ્યું હતું તો પંચર પડતા ડીઝલ રોડ પર વહેતું થયું હતું। મોતના મુખમાં ડીઝલ લેવા લોકોની પડાપડી જોવા મળી હતી। પ્રાંતિજ નેશનલ હાઈવે 8 પ્રાંતિજના કતપુર ટોલનાકા પાસે અમદાવાદ તરફથી આવતી ડીઝલ ભરેલ ટેન્કર નંબર GJ12Y9487 નંબરની ટેન્કર રોડ ઉપર સાઈડમાં ઊભી હતી તે દરમિયાન ફૂલ ફાસ્ટ અમદાવાદ તરફથી પાછળથી આવતી ટ્રક GJ18AZ5749નો ચાલક પાછળથી આગળ ડીઝલ ભરેલ ઊભી રહેલ ટેન્કરને ટક્કર મારતા ટેન્કરમાં પંચર પડ્યું હતું તો પંચર પડતા ડીઝલ રોડ ઉપર વહેતું થયું હતું। તો અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરી જતા આજુબાજુમાંથી તથા રોડ ઉપર અવરજવર કરતા લોકો ડીઝલ લેવા દોડી આવ્યા હતા અને જે સાધન મળે તેમાં ડીઝલ લેવા માટે પડાપડી સાથે લાંબી લાઈનો જોવા મળી હતી। તો મોતના મુખમાં લોકો મફતનું ડીઝલને લઈને લાઈનમાં કોરોનાને ભૂલી સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક પહેરવાનું પણ ભૂલી ડીઝલ લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા। તો અકસ્માતની જાણ પ્રાંતિજ પોલીસને થતાં પ્રાંતિજ PSI AJ ચાવડા તથા PSI SJ ગોસ્વામી સહિત પોલીસ કોન્સ્ટેબલ માનસિંહ વિક્રમસિંહ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોકોને ભગાડ્યા હતા। તો પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રાંતિજ હિંમતનગર ફાયરને જાણ કરતા પ્રાંતિજ હિંમતનગર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચાલુ કર્યો। તો આવી મોટી ઘટનાની જાણ પ્રાંતિજ મામલતદારને થતાં HP ભગોરા પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ કે કોઈ દુર્ઘટના ન બનતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। તો પ્રાંતિજ હિંમતનગર ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચાલુ કરી ટ્રક અને ટેન્કરને છૂટા પાડવામાં આવ્યા હતા અને રોડની સાઈડમાં ખસેડવામાં આવ્યા હતા। સંજય રાવલ, ZSTV પ્રાંતિજ।